પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. આજે તમે બધા અહીંયા આવ્યા હતા અને ઉપસ્થિત હતા એના માટે બહુ બહુ આભાર. તમે તમારા સમય કાઢીને અહીંયા આવ્યા, બધા બધા પોતાના વ્યસ્ત ક્યાં ન્યૂઝમાં, તમે આખા દિવસ અહીંયા કાઢ્યા એટલા માટે બહુ બહુ આભાર. આપણને પહેલા જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા, જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું, ત્યાં કિચન જોયું, એના પછી ત્યાં જે કિચનમાં રસોઈઘર છે એ પણ તમને જોયું, જે લડ્ડુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ, અને આખું અમે સેવાનું કામ કરીએ. તો આજે છે આ સેવાલય છે, આ ચિડિયાઘર નથી, અમે આ પ્રાણી સેવાલય કરે છે, અહીંયા અહીંયા સેવાનું જ કામ. અને હાથીમાં અમારા પાસે હમણાં સુધી અમે 200 વધારે હાથીને રેસ્ક્યુ કર્યા, લાવ્યા 600 આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે, ત્યાં અમે લેક જે મોટું તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે, 10-12 તલાવ, આવા 3-4 તલાવ બનાવ્યું. અને જે બીમાર હાથી હોય, જે હાથી માનસિક અને શારીરિક રૂપ જેને મદદનું જરૂર હોય, જેને રાહતનું જરૂર હોય, એ અમે અહીંયા કરીએ છીએ, સર્જરીઝ કરીએ છીએ. અને સાથસાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે, એનાથી પણ સર્જરી થાય. અને અમે હાઇડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે, અને બીજા મેડિકલ નીડ્સ માટે, હાથીમાં જે પણ નીડ્સ એના માટે અમે કાર્ય કર્યા. રેસ્ક્યુ સેન્ટરમાં આપણને બધાને જોયા, બહુ વિશાળ હોસ્પિટલ અહીંયા બનાવી છે વાઇલ્ડ લાઈફ માટે. અને અમે આવું પ્રયત્ન કરીએ છીએ કે આ હોસ્પિટલ વિશ્વ સૌથી વિશાળ અને સૌથી મોડર્ન હોસ્પિટલ વાઇલ્ડ લાઈફ માટે અહીંયા બને. રેસ્ક્યુનું તમે બીજા જાનવરો પણ જોયો, અને જંગલના વાતાવરણ, એના પિંજરા, એ પિંજરું કહેવાય, એ પિંજરું નથી, પિંજરું બધા લાગે જે જે હોય, આવું નથી. અહીંયા અમે 2 acres, 3 acres, 4 acres, 5 acres એટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવે, સાથી જાતા એના ઝાડ પાન અને જે એનું જે આખું સ્કિલ હોય એ અમે અહીંયા કરીએ. તો હમણાં કંઈ પણ તમારા પાસે પ્રશ્ન હોય, આપણે એક 3 નામથી આપણે પરિચિત થયા, કે ગ્રીન ઝૂલોજિકલ આપણું જે ઓરિએન્ટેડ નહીં, પછી એક વન તારા, અને ત્રીજું છે રાધા. વન તારા તો એક જે વનતારા જે છે એ નામ એ ખાલી એક વિચાર છે, તે ફોરેસ્ટ સ્ટાર જે છે, રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ અને રિસર્ચ સેન્ટર, બે જ અમે લોકો હમણાં આજે તમને જોવાયું. રાધાકૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝૂઓલોજિકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડ લાઈફ, બીજા તરહ તરહના પ્રાણીનું કામ. ભવિષ્યમાં આપણી આ કામગીરીથી નેક્સ્ટ જનરેશનને આપણો આપણો શું મેસેજ છે એવી આપની ઈચ્છા? મારું એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય, જે જીવ વાત નહીં કરી શકે, એનું સેવા કરવાનું, અને પોતા પોતાના સ્તરમાં ક્યારે કંઈ ગાય હોય, કૂતરા હોય, યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય, એનું સેવા. મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે, અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય, અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે. અને તમે જાનવરને બચાવો એ જ મારું મારું એ જ વિનંતી છે બધાથી. સર, સેવા કરવાનું આપણે પ્રેરણા ક્યાંથી મળે? મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે, જે મારા પિતાજી છે. મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા. અને મારા મમ્મીને મને બચપનથી, જ્યારે હું 5 or 8 વર્ષનો હતો, મમ્મીને મને મારા બર્થડે માટે 2 એમ્બ્યુલન્સ આપ્યા, જે આખા મુંબઈમાં ઘૂમી ઘૂમીને જે કૂતરાઓ હોય, જે બિલ્લીઓ હોય એનું સેવા કરતા હતા. તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે. અને હું જે હિન્દુ ધર્મમાં છે, હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનું સેવા કરતો હતો, અને જે ગિલરી હોય એ ગિલરી પણ શ્રી રામના આશીર્વાદથી જ આગળ વધી. જે વાનરસેના હતો, એ હનુમાનજી હતો, વાનરસેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો. શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા. જે
અમારા શિવ ભગવાન છે એ પોતે નાગરાજા એના ઉપર વિરાજતા હતા, નાગરાજા શિવ ઉપર વિરાજતા હતા. તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આ જે કુદરતી આ જાનવર બનાવીએ છીએ, તો જે આ જાનવરોનું સેવા કરવાનું જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું. અમે રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ, પણ એના જે આ બધું છે જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે એ આવું છે ભગવાનનું સેવા કરવાનું. અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો હાથી ઘોડાનું સેવા કરતા હતા. અને શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે, મનુષ્ય એ જાનવર બધા એક છે, અને અમારા ઋગ્વેદામાં પણ આ જ આવે છે. તો એ મને બહુ ઇન્સ્પાયર કરે. સર ખાસ કરીને આપે સર ખાસ આપે એનિમલની વાત કરી, થોડુંક ઓપરેશન થિયેટર વિશે પણ સમજાવજો, અને એમાં કંઈક એવું પણ છે કે આપણે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિદેશના ડોક્ટર જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ, આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી 4 ગણો એડવાન્સ છે. આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય, અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ 5G માધ્યમથી, જે આજે થતું હતું, તો એ અમે આવું કર્યું. કેમ કે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે, બહુ પ્રસન્ન પણ છે, પણ ક્યારેક ક્યારેક બહારના પણ ઓપિનિયન જોઈએ તો ક્યારે એ લોકો એના ઘરથી એપ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ. તો આજે એક પ્રોફેસર અમેરિકાથી સુઝન ક્લબ કરીને એ કરતી હતી, તો એ વિષયમાં અમે હોસ્પિટલ જે બનાવ્યું છે અહીંયા, તો અમે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે અહીંયા. વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું ને એને કાઢ્યું, લેપર્ડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે. તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે. અને આ તો હમણાં ખાલી 20% તમે જોયા છે, હમણાં તો બનાવવું છે, હમણાં તો કામ બહુ બાકી છે. આ તો બસ એક નાનકડી ઝલક છે તમારા માટે, ઝાંકી છે તમારા માટે. સાહેબ જે બાળકો જે એડ્યુકેશન માટે અમે જ્યારે જાનવરો થોડા રિલેક્સ થઈ જાય અમારા રેસ્ટોરન્ટ ત્યારે, અને જે ઝૂઓલોજીકલ પાર્ક બનશે જ્યાં સેવાનું, ત્યાં પણ સેવાનું કરે, અને મોટું જે જંગલ પ્રણામિક બનશે એ પબ્લિક માટે ખોલશું.